ફલન સુધીની જે ક્રિયાઓ છે કે જેને આપણે પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ, તો ત્યારે આપણે એવું કીધેલું હતું કે બેવડું ફલન જયારે આપણે ભણશું ત્યારે પણ એ ચર્ચાઓ થવાની છે. તો આપણે પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયાઓની અંદર એવું સમજેલા છે કે જયારે પરાગનયનની ક્રિયા થાય એટલે પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય, તો અહીંયા આપણે જે આકૃતિ દોરેલી છે સ્ત્રી કેસરમાં આયન છેદની આકૃતિ આપણે બતાવેલી છે. તો આકૃતિ સાથે આપણે સમજતા જઈએ તો આ જે ભાગ છે એ પરાગાશન છે. તો હવે જ્યારે પરાગનયન થશે ત્યારે કોઈ પરાગરજ છે ત્યાં પરાગાશન પર સ્થાપિત થાય છે, એટલે આ છે આપણા માટે પરાગરજ છે. હવે એવું પણ આપણે સમજેલા છીએ કે પરાગરજ કાં તો દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થતી હોય અથવા તો ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થતી હોય. માની લઈએ કે આપણે જે અહીંયા પરાગરજ બતાવેલી છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થઈ છે, તો એનો મતલબ એવો થશે કે એની અંદર એક વાનસ્પતિક કોષ હશે અને એક જનન કોષ હશે. તો હવે જ્યારે પરાગરજ પરાગનયન દ્વારા પરાગાશન પર સ્થાપિત થશે અને ત્યાર પછી પરાગરજનું અંકુરણ થશે એટલે એનો મતલબ એવો કે પરાગ નલિકા ઉત્સર્જન, પરાગરજનું જે અંત આવરણ હશે તે અંત આવરણમાંથી પરાગ નલિકાની વૃદ્ધિ થાય. તો માની લઈએ કે અંત આવરણમાંથી આ પરાગ નલિકાનું સર્જન થાય છે. આ પરાગ નલિકા નો જે ટોચનો ભાગ હોય એ બંધ હોય, પણ આપણે આકૃતિ અહીંયા દોરવી છે એટલે સરળ આપણે અત્યારે બતાવ્યું છે. તો હવે જ્યારે પરાગનલિકાની વૃદ્ધિ થશે એટલે એ પરાગનલિકા પરાગાશનમાંથી પસાર થતી થતી પરાગવાહિનીમાં લંબાશે, પછી પરાગવાહિનીમાંથી લંબાય અને એ ક્યાં પહોંચે બીજા શેષ સુધી. હવે જ્યારે પરાગનલિકા વિકાસમાં વૃદ્ધિ પામી અને બીજા શયના અંડકની બાજુનું જે અંડછિદ્રીય છેડો છે આ જે ભાગ છે એ અંડછિદ્રીય છેડો છે, તો ત્યાં એ પરાગનલિકા પહોંચશે. હવે આ સમયે જનનકોષનું સંવિભાજનથી પરાગનલિકાની અંદર બે નર જન્મ આવશે. આ જે કોરું છું એ બે નર જન્મ આવશે. હવે આ બંને નર જન્મ પરાગનલિકાની અંદર વહન પામી અને એ પણ અંડક સુધી પહોંચતા હોય. માની લઈએ નિયમ બતાવું છું કે બંને નર જન્મ વહન પામી અને અહીંયા મળી છે. પરાગનલિકાનો જે ટોચનો છેડો છે એ તો બંધ, પરંતુ આપણે સમજી ગયા છે કે અંડછિદ્રીય છેડા પાસે જે અંડપ્રસાધન બનેલું છે કે જેની અંદર બે સહાયક કોષ અને એક અંડકોષ આવેલ હોય છે, એમ જે સહાયક કોષ છે એની પાસે તંતુમય પ્રસાધન હોય છે એટલે કે તાતણાઓ જેવી રચના આવેલી હોય છે. હવે આ તાતણાઓની મદદથી પરાગ નલિકા જે છે એ અંડક છિદ્રની અંદર દાખલ થશે, એ તાતણાઓ દ્વારા ખેંચાશે. હવે જ્યારે પરાગ નલિકા અંડક છિદ્રની અંદરથી અંડકમાં પ્રવેશે ત્યારે આ બે માંથી કોઈ પણ એક સહાયક કોષની અંદર દાખલ થાય, બે માંથી કોઈ પણ એક સહાયક કોષની અંદર દાખલ થશે અને એની અંદરના જે આ બંને નરજન્યુ છે એ બંને નરજની આ સહાયક કોષની અંદર મુક્ત કરવામાં આવતા હોય, સહાયક
હવે જ્યારે સહાયક કોષનો કોષમાં મુક્ત થશે એટલે સહાયક કોષનું વિઘટન થઈ જશે સહાયક કોષનું વિઘટન થશે એટલે અંડકની અંદર આ બે નરજન્યો મુક્ત થઈ જશે હવે આ જે બે નરજન્યો છે એમાં એક નરજન્યો છે અંડકોષ સાથે જોડાય છે આ એક નરજન્યો કોની સાથે જોડાયું અંડકોષ સાથે तो परिणाम जो रचना बन सके रचना आप युग्मनज तरीके भणशु युग्मनज अथवा तो इंग्लिश में कहिए तो जैन तो अहीं शुं थयुं के सहायक कोष के अंदर जे बे नरजन्य कोषरस में मुक्त करवामां आवेला छे परिणाम सहायक कोष नुं विघटन थवाथी बंने नरजन्य अंडकोषनी अंदर दाखल थाय આ બે નરજન્યો માંથી એક નરજન્યો કોની સાથે જોડાય છે અંડકોષ સાથે અને એનો ફલક થાય તો એક નરજન્યો અને એક અંડકોષ એ બંને જોડાવાથી બનતી રચના જેને આપણે યુગ્મનજ અથવા તો ફલિતાંડ પણ કહીએ છીએ આ ફલિતાંડ છે એવો હશે ટુએન હશે દ્વિકીય રચના હશે કારણ કે બે એકકીય કોષ એક નરજન્યો અને એક અંડકોષ બંને કીય રચના એ બંને જોડાય છે એટલે પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે હવે જે બીજો નરજન્યો છે આ બીજો નરજન્યો ભ્રૂણપટની મધ્યમાં આવેલો જે દ્વિકીય મધ્યસ્થ કોષ જે પોતે ટુએન રચના છે આ દ્વિકીય મધ્યસ્થ કોષ સાથે બીજો નરજન્યો જોડાય છે એટલે પરિણામે હવે જે રચના બનશે એ રચના કેવી હશે ત્રિકીય હશે કારણ કે એક તો દ્વિકીય મધ્યસ્થ કોષ પહેલેથી 2a છે દ્વિકીય છે એમાં બે કોષ કેન્દ્ર છે પણ એક નરજન્ય જોડાણો એટલે ત્રીજો કોષ કેન્દ્ર એ નરજન્ય તો પરિણામે હવે જે કોષ બની એ કોષમાં ત્રણ કોષ કેન્દ્ર હશે એટલે કે ત્રિકીય જોડાણ છે અને પરિણામે જે રચના બની એ રચનાને આપણે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ જેને ટૂંકમાં PEN તરીકે ઓળખવામાં આવે તો અહીંયા જોઈ શકાય છે કે બે રચનાઓનો ફલક થાય છે બે નરજન્યો દ્વારા એક નરજન્ય દ્વારા અંડકોષનો ફલક અને એક નરજન્ય દ્વારા દ્વિકીય મધ્યસ્થ કોષનો ફલક તો અહીંયા બે ફળના હોવાથી આ ઘટનાને આપણે બેવડા ફળન તરીકે ઓળખતા હોઈએ છીએ વ્યવસ્થિત આપણે સમજીએ પહેલા જે બાજુ તો બે પૈકી એક સહાયક કોષમાં પ્રવેશ બાદ પરાગનલિકા બે નરજન્યોને સહાયક કોષના કોષરસમાં મુક્ત કરે છે એટલે કે જ્યારે પરાગરજમાંથી પરાગનલિકાનું સર્જન થશે એ પરાગનલિકા ક્રમશઃ પરાગાશય પરાગવાહિનીમાંથી પસાર થતી થતી બીજા શયમાં પહોંચે અને બીજા શયમાં અંડછિદ્રીય છેડા બાજુ જે સહાયક કોષો આવેલા છે એ સહાયક કોષની અંદર દાખલ થશે પણ બંને સહાયક કોષમાં નહીં બે માંથી કોઈ પણ એક સહાયક કોષની અંદર પરાગનલિકા દાખલ થાય અને એમની અંદર રહેલા જે બે નરજન્યો છે એને ત્યાં મુક્ત કરે હવે બે પૈકીનો એક નરજન્ય અંડકોષ તરફ વહન પામે અને તેના કોષ કેન્દ્રો સાથે જોડાય છે આ સંયુગ્મન પૂર્ણ થાય છે બે નરજન્યમાંથી એક નરજન્ય કોની સાથે જોડાશે અંડકોષ સાથે અને બંનેનું સંયુગ્મન થશે જોડાણ થશે જેના પરિણામે દ્વિકીય કોષ જેને આપણે યુગ્મનજ કે જે प्रयाण कर
तृतीय प्राथमिक भ्रूण कोष कोष केंद्र पीएएल निर्माण करे छे। तो आ मध्य में जो द्वितीय मध्यस्थ कोष छे एनी साथे एक नरजन्य जोड़ा छे એટલે પરિણામે ત્યાં ત્રણ કોષ કેન્દ્રનું જોડાણ થયું એટલે તૃતીય જોડાણ છે। તો એ તૃતીય જોડાણ દ્વારા બનતી હશે એટલે પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર જેને ઇંગ્લિશમાં પ્રાઇમરી એન્ડોસ્પોર ન્યુક્લિયસ ટૂંકમાં કહીએ તો પીઈએન નું નિર્માણ કરે છે। આ ત્રણ એકકીય કોષ કેન્દ્રના જોડાણને તૃતીય જોડાણ કહે છે। એટલે આપણે બેવડું ફલન, આ બેવડું ફલન છે એ જે સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિઓ છે એની એક લાક્ષણિક અજોડ ઘટના છે। ખાસ કરીને જે આવૃત બીજધારી વનસ્પતિઓ છે એમાં આ બેવડું ફલન જોવા મળતું હોય અને અનાવૃત બીજધારી વનસ્પતિઓ હોય એમાં એક વડું ફલન થતું એટલે કે એમાં એક મર્જન્યુ ખલી અનુકોષ સાથે જોડાતો હોય છે એને આપણે એક વડું ફલન કહીએ છીએ। પરંતુ અહીંયા બેવડું ફલન એટલે આ બેવડું ફલન મતલબ બે ફલનની ઘટના, એક સંયુગમનની એટલે કે એક નરજન્યુ એક અનુકોષ સાથે જોડે છે સંયુગમનથી પરિણામે યુગ્મન જ નહીં અને બીજું એક જોડાણ એક નરજન્યુ અને દ્વિતીય મધ્યસ્થ કોષ એટલે તૃતીય જોડાણથી પરિણામે શું બન્યું પ્રાથમિક કોષ કોષ કેન્દ્ર બંને બાબતોને આપણે અહીંયા લખી છે એક નરજન્ય પ્લસ અંડકોષ બરાબર શું બને છે યુગ્મનજ। એક નરજન્ય પ્લસ એ કોની સાથે જોડે છે દ્વિતીય મધ્યસ્થ કોષ પરિણામે જે રચના બને એને આપણે શું કહીએ છીએ પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર। તો અહીંયા સંયુગ્મન અને તૃતીય જોડાણ તો આ બે જોડાણ ભ્રમણકૂટની અંદર થાય એટલે આપણે એ ઘટનાને બેવડું ફલન કહીએ છીએ। આખો આકૃતિ ઉપર જ છે એકદમ સરળ બાબત છે બરોબર કઈ એક બધું અઘરું નથી સમજવું। હવે આ બંને વસ્તુ બની ગઈ એટલે કે યુગ્મનજ બન્યું અને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બન્યું। હવે એ બંનેનો વિકાસ આગળ થવાનો છે અહીંયા સુધીની જે વાત હતી ફલન છે। હવે જે આપણે સમજવાનું પાસે પશ્વ ફલન ઘટના આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ વાત કરેલી હતી કે વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ત્રણ તબક્કામાં પૂર્ણ થાય છે પૂર્વ ફલન ઘટનાઓ ફલન અને પશ્વ ફલન ઘટનાઓ। તો અહીંયા સુધીની જે વાત છે ફલન હવે ફલનને પરિણામે જે આ બે રચનાઓ બની યુગ્મનજ અને પીઈએમ આ બંનેનો જે આગળ વિકાસ થશે એ પશ્વ ફલન ઘટનાઓની અંદર આવશે એટલે કે એમાંથી શું બને છે તો જોઈએ તો મધ્યસ્થ કોષ તૃતીય જોડાણમાં પ્રાથમિક ભ્રૂણકોષ કોષ એટલે કે પીઈસી પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ ત્યાં આપણે પીઈએમ એ ન્યુક્લિયસ એનો કોષ કેન્દ્ર હોય હવે એ ત્રણ કોષ કેન્દ્ર જોડાઈ ગયા આપણે તૃતીય કોષ બની જાય છે વચ્ચે એ તૃતીય કોષને આપણે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ તરીકે ઓળખશું માં પરિણામે છે અને ભ્રૂણકોષ તરીકે વિકાસ પામે છે। આ પીઈસી માંથી આગળ વિશેનો વિકાસ થશે ભ્રૂણ કોષ જે પશ્વ ફલન ઘટના છે જ્યારે યુગ્મનજ માંથી શેનો વિકાસ થશે ભ્રૂણ એ પણ પશ્વ ફલન ઘટના છે એટલે યુગ્મનજ અને પીઈસી બનવા સુધીની ઘટના ફલન છે ત્યાર પછી પીઈસી માંથી
ભ્રૂણકોષ પેશી અને ભ્રૂણકોષનું નિર્માણ થવાનું છે કે જે ભ્રૂણના પોષણ માટે જરૂરી છે અને જે યુગ્મન જ બેયું છે એમાં પ્રવાસાઓ વિભાજનથી અસંખ્ય નવા કોષો દ્વારા ભ્રૂણનું સર્જન થવાનું છે તો આ જે બધી બાબત છે એ પશ્વભ્રૂણ ઘટનાઓની અંદર આવશે એટલે આ વાત થઈ બેવડા પ્રકરણ હવે આપણે સમજવાનું છે કે કઈ રીતે ભ્રૂણ કોષ બને અને કઈ રીતે ભ્રૂણ બને કે જે પશ્વભ્રૂણ ઘટનાઓની અંદર સમાવેશ થાય છે